ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કલોલમાં પાઠ 6 પર્વતનો મુરબ્બો તેનું આપણે રિવિઝન ફરીથી કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કાવ્ય આપેલ છે, તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. આપણે કાવ્ય એક વખત વાંચી જઈએ. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાઈ ખાધો પોતે, ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં ચરી નમનમાં બીક, શેઠે આવી પૂછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર, ચૂચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમ માર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર, ચૂંચું ચૂંચું મુરબ્બો રસ્તા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ચિત્ર આપેલ છે, જેમાં જે ઉંદર છે, 4 ઉંદર છે, 1 2 3 4, અહીંયા બરણી છે, બરણીની અંદર મુરબ્બો ભરેલો છે. તેઓ જે મુરબ્બો છે તેની મિજબાની કરી રહ્યા છે. અહીં શેઠ આવીને તેમને જોઈ રહ્યો છે. હવે અહીં તે લોકો જે બરણી છે એની અંદર મુરબ્બો ભરેલો છે તેમાં પડી ગયા ખાતા ખાતા, એટલે જે શેઠે એ જે ઉંદરો છે તેને પૂંછડી ઝાલીને, એટલે કે પૂંછડી પકડીને તેમને બહાર કાઢે છે. હવે બહાર કાઢતા એમના શરીરે જે બરણીમાં મુરબ્બો હતો તે ચૂંટી જાય છે. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. ઉંદર શું ખાવા ચાલ્યા? ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા. બીજું છે, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા. ત્રીજું છે, મુરબ્બો શામાં ભરેલો છે? જવાબ છે, મુરબ્બો બરણીમાં ભરેલો છે. ચોથું, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા. પાંચમું પ્રશ્ન, મુરબ્બો કેવો હતો? મુરબ્બો રસદાર હતો. હવે અહીં આગળ આપણે જોઈશું. કોને કોને ઓળખો છો? ક્યારે જુઓ છો? ક્યાં જુઓ છો? તે લખો. અહીં આપણને ચિત્ર આપેલ છે. કોણ છે? તો અહીં આપણે કોણ છે ના ખાનામાં લખીશું, માટલા કુલ્ફી વાળો. ક્યારે જુઓ છો? તો આપણે તેને ઉનાળામાં જોઈએ છે માટે આપણે લખીશું ઉનાળામાં. ક્યાં જુઓ છો? એટલે આપણે શેરીઓમાં જોઈએ છે માટે આપણે અહીં લખીશું શેરીઓમાં. ત્યાર પછી બીજું ચિત્ર આપેલ છે શાકભાજીવાળાનું. કોનું ચિત્ર છે? શાકભાજીવાળાનું. તો અહીંયા લખીશું શાકભાજી પાડો. ક્યારે જુઓ છો? તો આપણે કોઈ પણ સમયે જોઈએ છે, અહીંયા લખીશું ગમે ત્યારે અથવા તો કોઈ પણ સમયે. તો અને ક્યાં જુઓ છો? તો શાક માર્કેટમાં જોઈએ છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે પોલીસનું. તો અહીં લખવાનું છે કોણ છે? તો પોલીસ. ત્યાર પછી ક્યારે જુઓ છો? ગમે ત્યારે જોઈએ છે. ક્યાં જોઈએ છે? તો પોલીસ સ્ટેશનમાં જોઈએ છે. ત્યાર પછી આગળનું ચિત્ર છે ટપાલી. તો અહીંયા લખીશું ટપાલી. ક્યારે જુઓ છો? તો એને કોઈ પણ સમયે જોઈએ છે. અને ક્યારે ક્યાં જુઓ છો? તે આપણા ઘરે ટપાલ આપવા આવે તો આપણે ત્યારે તેને ઘરે જોઈએ છે. ત્યાર પછીનું ચિત્ર છે ખેડૂતનું. તો અહીંયા લખીશું ખેડૂત. ખેડૂત શું કરે છે? ક્યારે જોઈએ છે આપણે તેને? ખેતી કરે ત્યારે જોઈએ છે. અને ક્યાં જોઈએ છે? તો તેના ખેતરે જોઈએ છે માટે આપણે લખીશું ખેતરે. ત્યાર પછી ચિત્ર આપેલ છે દૂધવાળાનું. તો અહીંયા લખીશું કોણ છે? તો દૂધવાળો. ક્યારે જોઈએ છે? ને સવારે અને સાંજે. તો લખીશું સવાર સાંજ. ક્યાં જોઈએ છે? શેરીઓમાં જોઈએ છે. ત્યાર પછી આગળનું ચિત્ર છે પેપરવાળો કે
છાપા વાળો, તો અહીંયા લખીશું પેપર વાળો છાપા વાળો. ક્યારે જોઈએ છે? તો સવારે આપણે તેને જોઈએ છે. ક્યાં જોઈએ છે? ઘર પાસે જોઈએ છે. ત્યાર પછીનું ચિત્ર છે સિંગ ચણા વાળાનું, તો અહીંયા લખીશું સિંગ ચણા વાળો. ક્યારે જોઈએ છે? ગમે ત્યારે. અને ક્યાં જોઈએ છે? શેરીઓમાં જોઈએ છે. અહીં ચિત્ર આપેલ છે અમૃત કાકાનો જે બળદ છે દોડી રહ્યો છે, ત્યાર પછી હર્ષવર્ધન તેના મમ્મી પપ્પા સાથે સ્કૂટર પર જઈ રહ્યો છે, ત્યાર પછી તૃપ્તિ તેના મમ્મી પપ્પા જોડે શું કરે છે કપડાં ખરીદવા ગઈ છે બજારમાં. અહીં શાકભાજીવાળો જે છે તેની અલારીમાંથી અહીંયા રીંગણ પડી ગયા છે, ત્યાર પછી મોબાઈલ જે છે આર્યનનો તેના હાથમાંથી પડી ગયો છે, ત્યાર પછી અહીં ફુગ્ગાવાળો જે છે તેના હાથમાંથી ફુગ્ગા જેનામાં ભરાવેલા છે તે લાકડી હાથમાંથી છૂટી ગઈ છે, દૂધવાળો જે છે સાયકલ પરથી પડી ગયો છે. આ પ્રમાણે ચિત્ર આપેલ છે. હવે આપણે અહીંયા શબ્દ ગોઠવી વાક્ય ફરી લખો તેનું રિવિઝન કરીશું. પહેલું છે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. અહીં એને ગૂંથવીને લખવાનું છે વાક્ય, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. ત્યાર પછી બીજું છે લઈને જતા હતા શાકભાજીની લારી સકરાભાઈ, સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ત્રીજું છે તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા, તો વાક્ય બનશે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. ત્યાર પછી ચોથું દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા, હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા. ત્યાર પછી પાંચમું પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા, વાક્ય બનશે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. ત્યાર પછી છઠ્ઠું ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં, પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી. ત્યાર પછી બજાર વચ્ચે હતા ફુગ્ગાલય શ્રીધરભાઈ, શ્રીધરભાઈ ફુગ્ગાલય બજાર વચ્ચે હતા. ત્યાર પછી આઠમું છે દુકાને તો ચંદ્રકાંત ચાવડાની ટોળું જ હોય, ચંદ્રકાંત ચાવડાની દુકાને તો ટોળું જ હોય. વાક્યને આપણે ફરીથી એકવાર જોઈ જઈએ. આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો, સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા, તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા, હર્ષદભાઈ હાથે દૂધ વેચવા નીકળ્યા હતા, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા, પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી, સિદ્ધરભાઈ ફુગ્ગાલય બજાર વચ્ચે હતા, ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. તો આ પ્રમાણે વાક્યો થશે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. પહેલું પાઠમાંથી યાદ રહેતા રહેલા નામોમાંથી ત્રણ લખો, આર્યન અમૃત કાકા તૃપ્તિ. બીજું છે ત્રણ પૈકી કોઈ એક વિષે વાક્ય એક બે વાક્ય લખો. અહીંયા આર્યન છે તેના વિશે વાક્ય લખીએ છીએ કે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો, આર્યન બજારનો વિડીયો આર્યનને બજારનો વિડીયો ઉતારતી વખતે હસવું આવ્યું. ત્રીજું છે પાઠનું શીર્ષક લખો, તો પાઠનું શીર્ષક છે અમૃત કાકાનો પર્વ. યોગ્ય રીતે જોડો નમૂના આપ્યો છે. પહેલું છે ક, મારી શાકભાજીની લારી છે. કોણ બોલે છે? તો અહીં સકરાભાઈ જે છે એમની શાકભાજીની લારી છે, તો અહીંયા લખીશું ક, સકરાભાઈ.
હું મારા મમ્મી પપ્પા સાથે છું. કોણ મમ્મી પપ્પા સાથે છે? તૃપ્તિ. તો અહીંયા લખીશું ખ. મારે ચાર પગ છે. કોને ચાર પગ છે? બળદને. તો અહીંયા લખીશું બળદની સામે ક. હું દૂધ વેચું છું. તો કોણ વેચે છે દૂધ? હર્ષદભાઈ. તો અહીંયા ઘ લખીશું હર્ષદભાઈની સામે. ત્યાર પછી મારી ચાની દુકાન છે. કોની ચાની દુકાન છે? ચંદ્રકાંતની. અહીંયા લખીશું છ. મારા હાથમાં મોબાઈલ છે. કોના હાથમાં મોબાઈલ છે? આર્યનના. તો અહીંયા લખીશું આર્યનની સામે લખીશું છ. ત્યાર પછી હું બ્રશ, કાસ્કો અને તેલ ખરીદું છું. કોણ ખરીદે છે? મૃગેશભાઈ. તો મૃગેશભાઈની સામે લખીશું છ. ત્યાર પછી મારી પાસે બળદ છે. તો અહીં કોની પાસે બળદ છે? અમૃત કાકાની પાસે. તો એની સામે લખીશું ટ. ફરીથી આપણે જોઈ લઈએ. મારી શાકભાજીની લારી છે. કોની પાસે છે? શકરાભાઈ પાસે. હું મારા મમ્મી પપ્પા સાથે છું. કોણ મમ્મી પપ્પા સાથે છે? તૃપ્તિ. મારી ચાર પગ છે. કોને ચાર પગ છે? બળદને. હું દૂધ વેચું છું. હર્ષદભાઈ. મારી ચાની દુકાન છે. ચંદ્રકાંત. મારા હાથમાં મોબાઈલ છે. આર્યન. હું બ્રશ, કાસ્કો અને તેલ ખરીદું છું. મૃગેશભાઈ. મારું ડુંગર જેવું શરીર છે. કોનું છે ડુંગર જેવું શરીર? તો પર્વત. જે બળદ છે તેનું નામ પર્વત છે. તો મારું ડુંગર જેવું શરીર છે. પછી મારી પાસે બળદ છે. કોની પાસે બળદ છે? અમૃત કાકાની પાસે. નવું છે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. શકરાભાઈની શાકભાજીની લારી હતી. બીજું મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. ત્રીજું પ્રકાશભાઈ અને દર્શનાબહેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. ચોથું હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. પાંચમું પાર્થેશભાઈ, પ્રેમીલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. છઠ્ઠું શ્રીધરભાઈ ખાલી જગ્યા એટલે કે ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. સાતમું અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. ફરીથી રિવિઝન કરીશું. શકરાભાઈની શાકભાજીની લારી હતી. મૃકેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. પ્રકાશભાઈ અને દર્શનાબહેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. પાર્થેશભાઈ પ્રેમીલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. હવે આપણે જે ખરા ખોટા છે તેનું રિવિઝન કરીએ. નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પહેલું છે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. ખોટું. કોણ મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો? આર્યન. ત્યાર પછી બીજું છે મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ ખરીદતા હતા. સાચું. શકરાભાઈની શાકભાજીની દુકાન હતી. તો આવશે ખોટું. શકરાભાઈની શાકભાજીની શું હતી? લારી હતી. લારી હતી. ત્યાર પછી ચોથું હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ખોટું. કોણ હતું? શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ત્યાર પછી પાંચમું પાર્થિશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. તો આવશે ખોટું. કોણ લઈ જતું હતું? હર્ષદભાઈ.
હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. તો આ પ્રમાણે ખરા ખોટા થશે.